ચાલો, આજે આપણે હિન્દીમાં પેજ નંબર 33, ગયા વિડીયોમાં આપણે પેજ નંબર 33 ઉપર 32 ઉપર અભ્યાસ કર્યો ઋષિનો રૂ અને લખતા શીખ્યા આપણે. ચાલો હવે આપણે આપે પેજ નંબર 33 ઉપર તેના શબ્દો લખતા શીખવાના છે, લખતા અને વાંચતા શીખવાના છે. તો બધાએ વ્યવસ્થિત સરખી રીતે શાંતિથી જોતું જવાનું છે અને પૂરતું જવાનું છે. તો ચાલો બધાએ પેલો શબ્દ વાંચશે, પઢો શીખો ઓર લીખો, વાંચો શીખો ઓર લખો. વાંચતું જવાનું છે, લખતું જવાનું છે અને તમારે શીખવાનું છે કે આ શું છે અને શું કહેવાય. પેલું શું છે, ક ને નીચે આવી રીતે આપેલું છે, આપણે કકો શીખીએ તો શું કહેવાય, ક્રુ, કૃપા. શું લખેલો છે શબ્દ, કૃપા. તો ટપકા સાથેનો કૃપા બધાએ જોડી દીધો. હવે તમારે બીજું શું કરવાનું, નીચે તમને લીટી આપેલી છે એવી બે લીટીમાં તમારે કૃપા લખવાનું છે. ત્રણ વાર કૃપા લખશો એટલે આવડશે, વાંચતું જવાનું અને લખતું જવાનું. કૃપા અને શું કહેવાય, કૃપા. ચાલો બીજું જોવો, વૃથા. ટપકા સાથેનો પૃ જોડી દો, પૃથા લખો. બીજી વાર પૃથા અને ત્રીજી વાર પૃથા. ચાલો ત્યાર પછી વૃથા, ટપકા સાથેનો વૃથા જોડી દો, લીટીમાં લખો વૃથા, વૃથા. પછી ધ્રુણા, હણનો હણ પે એટલે ધ્રુણા લખો બધા, ધ્રોણા, ધ્રોણા. ચલો પછી શું છે, દ્રશ્ય. શોર્ધ છે મીંડા વાળો એટલે શું આવે, દ્રશ્ય. તો લખો બધા, દ્રશ્ય, દ્રશ્ય, દ્રશ્ય. ત્યાર પછી તૃણ, તૃણ, તૃણ અને તૃણ. અમૃત, અમૃત, અમૃત અને અમૃત એમ બોલતું જવાનું છે અને લખતું જવાનું. છેલ્લું છે નુ, નુપ્ર, નુપ્ર, નુપ્ર. ચાલો કૃપા, પૃથા, વૃથા, ધૃણ, દ્રશ્ય, તૃણ, અમૃત ને નૃપ. ચાલો બધા હવે નીચે જુઓ, રૂથી શરૂ થનારા શબ્દોને રાઇટ કરો. તમારે આવો રૂ ગોતવાનો છે, એનાથી પેલો અક્ષર શરૂ થતો હોય ને એમાં રાઇટ કરવાનું. એકમાં આપેલું છે. ચાલો બીજું જુઓ, અન્નારો, રૂથી શરૂ થાય છે તો નહીં કરવાનું, ઝરના રૂથી થાય છે નહીં કરવાનું, ઋષભ થાય છે તો કરો બધા રાઇટ, ઋજુ, ઋષુ થાય છે. ચાલો ઋને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. પેલો આપેલો છે, પેલો આ શબ્દ બધે આગળ લખવાનો અને આની સાથે શબ્દ બનાવવાનો. ઋષિ, ઋતુ, ઋજુ, ઋણ, ઋષભ, ઋચા. એમાંથી ઋષિ એક આપેલો છે તો આપણે બીજા સાથે લખવાના છે. તો ચાલો પેલા લખો, ઋષિ આવે તો ઋતુ, હવે ઋજુ, ઋણ, ઋષભ, ઋચા. ચાલો નીચે જુઓ, ચિત્ર પહોંચાન કર, નીચે ઉસકા નામ લખો. ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. તો તમારે ચિત્રને ઓળખીને નીચે નામ લખવાનું છે. તો આ ચિત્ર શેનું છે, કયો છે મને, હા ઋષિ મુનિ. તો આમાંથી ગોતવાનું ઋષિ, લખો ઋષિ. શું કહેવાય આને, ઋષિ. ચાલો બીજું ચિત્ર શેનું છે, બળદ છે, બળદને શું કહેવાય, ઋષભ. પછી છે કૃષ્ણ ભગવાન, તો શ્રી કૃષ્ણ,
છેલું છે રાજા છે, રાજાને શું કહીએ આપણે? નૃપ. ચલો પાછળ ફેરવો બધા પેજ, પેજ નંબર 34 ઉપર. ચિત્ર મે રૂ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ચિત્રમાં આવો રૂ શોધવાનો છે અને એના ઉપર શું કરવાનું? આવું ગોળ કરવાનું છે. તો ચાલો બધા જુઓ, આખી તમને ગાય આપેલી છે, ઋષભ દોરેલા છે, તો એમાં તમારે રૂ ગોતવાનું છે. તો ગોતો બધા. ખ પકડવાનો નહીં કરવાનો, શું ગોતવાનું છે? રૂ. રૂ પર કરવાનું, કરો બધા. ક ઉપર નહીં, ક ઉપર નહીં, રૂ પર કરો. લ ઉપર નહીં કરવાનું, ન ઉપર નહીં, ગ નહીં, સ નહીં, રૂ કરો બધા. રૂ ગોતવાનો છે આપણે. ત નહીં, બધા રૂ કરવાનું, ત ઉપર નહીં. આવા રૂ રૂ બધા ગોતીને કરી નાખો, જોજો બીજા અક્ષર ઉપર રાઉન્ડ થાય નહીં. ચલો મેં આખે આખા બધા બળદમાં રૂ ઉપર મેં શું કરી દીધું? રાઉન્ડ. જો ઋષભ બળદ, તમને ઋષભ ટપકાવાળો આપેલો છે અને ગુજરાતીમાં પણ ટપકાવાળો આપેલો, બે તમારે લખીને જોડી દેવાનું છે. તો ચાલો જોડો. ઋષભ તો બળદ, બે બે વાર જોડી દેવાનું છે. ચાલો નીચે જુઓ. બિંદુ કો મિલા કર રંગ ભરો ઓર નામ લખો. ટપકા જોડીને રંગ પૂરો અને નામ લખો. ટપકા જોડવાનો છે. પેલા જોડી દો શું છે? શેનું ચિત્ર છે? હોળીનું છે. તો હોળીને શું કહેવાય? નૌકા. નૌકા એટલે હોળી. ચાલો ટપકા સાથે નૌકા પેલા બધા જોડી દો. હિન્દીમાં સામે લખો હોડી. ચાલો ટપકા વાળી હોળી જોડવાની છે. તમને આ સ્વર આપેલા છે, આપણે કેટલા સ્વર ભણ્યા છે? અ આ ઈ ઉ અને ઋણ. તમને અહીંયા ઋષભના ઋ સુધી આપણે ભણ્યા છીએ અને આ આગળ આપણે ભણવાનું છે. તો અહીંયા સુધી ભણ્યા ત્યાં સુધી તમને હોળી બનાવી આપી. પેલા શું આવે? અથી શરૂ કરવાનું હોળી બનાવવાનું, પછી આ આવ્યું, આ પછી પેલો ઈ, અડધો ઈ, પછી આખો ઈ, પછી ઉ, પછી બીજો ઉ, આખો ઉ અને ઋષભ નો રૂ. ચાલો થઈ ગઈ તમારી હોળી તૈયાર. ચાલો આમાં બધાએ શું કરવાનું છે? રંગ પૂરવો. આ હોળીમાં તમને ગમતો હોય એવો રંગ તમારે પૂરી લેવાનો છે. ચાલો અહીંયા આપણો અભ્યાસ પૂરો થાય છે. હવે આપણે આ બીજા સેમેસ્ટરમાં આગળ ભણીશું. તમે અહીંયા સુધી ભણ્યું છે બધાને કમ્પ્લીટ સ્વાધ્યાય પોથી સારા અક્ષર પૂરવાની છે અને વાંચતા લખતા શીખવાનું છે.